प्राथमिक विद्यालय मोरबी धोरण 12 क्रमांक અને વિષય છે એસપી સીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. આપણે આ વિષયની અંદર વિભાગ 1 કે જેનું પૂર્ણ નામ છે વાણિજ્ય પત્ર વ્યવહાર, વાણિજ્ય પત્ર વ્યવહાર એમાંથી તમને એક પ્રશ્ન પાકો કરાવ્યો છે કે પૂરું નામ પૂછાય છે પરીક્ષામાં, સીસી નું મૂળ રૂપ આપો એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન. ત્યાર પછી આપણે ભણીશું પાઠ પેલો કે બેંકને લગતો પત્ર વ્યવહાર. તો પત્રનું માળખું આપણે આગળના પીરિયડની અંદર ભણી, એક પત્રનો પ્રકાર ભણી ગયા. એમાં આપણે મહત્વની ચર્ચા એ કરેલી કે જે પાઠની પૂર્વ ભૂમિકા, પાઠના પ્રસ્તાવનાથી લઈ પાઠના થિયરીકલ પોઈન્ટમાં કેટલા પ્રશ્નો છે કે જેમાંથી પરીક્ષામાં એક ગુણ આપણને પાકા પાયે મળી જાય. તો કે પેલો બેંકનો અર્થ, બેંક એટલે નાણાંની લેવડ દેવડ કરતી સંસ્થા. બીજું તો કે બેંક શું કાર્ય કરે છે, તો કે નાણાં સ્વીકારવાનું અને નાણાંનું ધિરાણ કરવાનું. તમામ પ્રકારની બેંકોના નામ, તો રાષ્ટ્રીયકૃત બેંક, કોઓપરેટિવ બેંક, ખેતી બેંક, ઔદ્યોગિક બેંક, ખાનગી બેંક. દેશની આ તમામ પ્રકારની બેંકો પર સર્વોચ્ચ સત્તાની કાયદાનું નિયમન ઘડવાનું કાર્ય કોણ કરે છે, તો સર્વોચ્ચ સત્તા ધરાવતી બેંક એનું નામ છે આરબીઆઈ. આપણે આવા પ્રશ્નો ભણી ગયા. પત્ર, બેંકને પત્ર લખવાની શૈલી કેવી હોવી જોઈએ? હા, ખાસ જ્યારે પણ તમે પત્ર લખો ત્યારે ચોકસાઈ અને સમયનું પાલન જળવાઈ રહેવું જોઈએ. અને હા, બેંકને જે પ્રશ્ન લખો છો અથવા બેંકને જે પત્ર લખી અને તમારા સેવાનો વિનંતીનો જવાબ મેળવ્યો છે અથવા તમારા દ્વારા લખાયેલ બેંકના કાર્યમાં કદાચ કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો બેંકનું ધ્યાન કરવા ફરિયાદ કરો છો, તો આવા પત્રને કેવી શૈલીમાં લખવો જોઈએ? તો સરળ શૈલી, સ્પષ્ટ ભાષા અને નિયમ ઢાંચામાં લખવો જોઈએ. ત્યાર પછી આપણે ભણી ગયા કે બેંકના પત્રમાં કઈ ત્રણ બાબત લખવી ફરજિયાત અથવા તો આવશ્યક છે અથવા જરૂરી છે એવો પ્રશ્ન પૂછાય, તો એક તો બેંકનો ખાતા નંબર, બીજો ખાતા ધારકનો પ્રકાર, ખાતાનો પ્રકાર, ખાતા નંબર, ખાતા ધારકનો પ્રકાર, અને ત્રીજો કઈ તારીખે તમે પત્ર લખો છો એ તારીખ. આ ત્રણે ત્રણ બાબત ખૂબ જ મહત્વની છે. થિયરીકલ પોઈન્ટમાં આપણે એ પણ ભણ્યા કે બેંક આવતા પત્રમાં નાણાની બાબત જણાવવાની થાય તો કેવી રીતે જણાવવી જોઈએ, તો કે નાણાકીય વિગત ગોપનીયતા જળવાઈ રહે એ રીતે. અને બેંકને કોઈ નાણાની દ્રષ્ટિએ, કિંમતની દ્રષ્ટિએ કોઈ પત્રની વિનંતી કે જવાબ મેળવતા હોય ત્યારે આપણે જમા પાવતી હોય કે ઉપાડ ચિઠ્ઠીમાં જ્યારે નાણાની વિગત લખી છે તો કેટલી રીતે લખી છે? બે, એક તો નાણાકીય અને બીજું શાબ્દિક એટલે કે આંકડાકીય બાબત અને શાબ્દિક બાબતે લખીએ છીએ. બેંકને પત્ર લખવાની રીત બે આપણને આ પાઠમાં શીખવાડે છે, એક તો વિનંતી પત્ર અને બીજો ફરિયાદ. તો આજે વિદ્યાર્થીઓ તમે બોર્ડ વર્કમાં જોઈ શકો છો કે આપણે પ્રથમ પીરિયડથી ભણીએ છીએ ત્યારે પાઠની શરૂઆતમાં થિયરીના પોઈન્ટ એટલે લીધા છે કે એમાંથી એક માર્ક આપણને પ્રશ્નમાં પૂછાય, એક માર્કના પ્રશ્ન પૂછાય છે. ત્યાર પછી આપણે પ્રેક્ટિકલી પત્ર વ્યવહાર, કારણ કે પ્રકરણ એકનો ગુણભાર છે 6, એમાંથી 6 માર્કમાં એક માર્કનું તમને આવડી ગયું છે, એ ફાઇનલ છે. કારણ કે તમે રોજે રોજનું જે પીરિયડ ચાલે છે એ
એનો અભ્યાસ તમે લખતા જાઓ છો એટલે પાકો થતો જશે. પ્રેક્ટિકલી આપણે આગળના પીરિયડમાં પત્ર 2 ની શરૂઆત કરેલી. ડીમેટ ખાતું ખોલાવવું હોય તો વિદ્યાર્થીઓ પાછું આજે એકવાર રિપીટ કરું છું કે તમને એ યાદ આવી જાય કે પાઠ પહેલો બેંકને લગતો પત્ર લેવો તો હંમેશા પત્ર લખનાર કોણ હશે? આ પાઠમાં ખાતાધારક. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ખાસ ભૂલાય નહીં. અહીંયા ભૂલથી બેંકનું સરનામું ન આવે, કારણ કે તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. જ્યારે પણ તમે પીરિયડ ભણવાની શરૂઆત કરો છો ત્યારે તમારી પાસે પાઠ્યપુસ્તક, પેન્સિલ, હાઇલાઇટર, ફોલ્સ્કેપ ચોપડો, બોલપેન આટલું સાથે રાખવાનું જરૂર જ અહીંયા ટીક માર્ક થાય. તો પત્ર હંમેશા બેંકનો, ફરિયાદ હોય કે વિનંતી, લખનાર કોણ હશે? ખાતાધારક. આ યાદ રાખવાનું છે. બીજું, પત્ર મેળવનાર કોણ હશે? એ પણ તમને હવે આવડી ગયું છે. કોણ પત્ર મેળવશે? બે. આટલું યાદ રાખવાનું છે. તમને પરીક્ષામાં પત્રને ઉપર પ્રશ્નોત્તરીનું શીર્ષક આપશે કે આપનું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, ચેકના આપના દ્વારા સરળચૂકથી ચેક ખોવાઈ ગયો છે, તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને લખો. તો જો નથી લખનારનું સરનામું આપેલું, નથી મેળવનાર, માત્ર મેળવનાર બેંકનું ખાતું કઈ બેંકમાં છે એટલું જ કીધું છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ગામનું નામે નથી કીધું. તો તમને લોકોને 11મા ધોરણમાં આપણે શીખવાડેલું છે કે સરનામું કેવી રીતે બનાવવું. ખાતાધારકનું સરનામું બનાવવાનું એ અહીંયા લખવાનું છે, મેળવનારનું સરનામું બેંક છે, બેંકનું નામ છે, ગામનું નામ નથી. તો જે ખાતાધારકનું ગામનું નામ લખો છો એ બેંકનું નામ ગામ હોય. એ તો આપણે આગળના પીરિયડની અંદર ભણી ગયા. તો ખાસ આ પાઠમાં ભૂલાય નહીં. શીર્ષક આવશે, શીર્ષકમાં ઘણીવાર એવું પણ કીધું હોય કે ડોક્ટર મિહિર લાલનું ઘરનું ખાતું અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ખાતું ધરાવતા ખાતાધારકના ચેક સરળચૂકથી ખોવાઈ ગયો છે, તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવાનો પત્ર લખો. તો જો નામ આપી દીધું છે, ગામ આપી દીધું છે અને બેંકનું નામ આપી દીધું છે, તો અહીંયા નામની ખબર પડી જવી જોઈએ. બેંક ક્યાં, બેંકનું એડ્રેસ કેવી રીતે લખશું એ પણ ખ્યાલ આવી જવું જોઈએ. તો આજે આપણે ત્રીજો પત્ર અને ચોથો પત્ર ભણવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક સાથે સાથે સમજૂતી મેળવતા હશે. જો ત્રીજા પત્રનું શીર્ષક જુઓ, ચેકના નાણાંની ચૂકવણી અટકાવવાનું. ખાતું છે, ચેકબુક છે, ઘણીવાર ઘણા બધા વ્યવહાર ચેકથી થતા હોય, તો અહીંયા આપણને શીર્ષકમાં એવું કીધું છે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવાની. પણ પરીક્ષામાં એવું કે ડોક્ટર મિહિર લાલનું ઘરનું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં છે, તેમના સરચૂકથી ચેકનો ચેક ખોવાઈ ગયો છે, તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો વિનંતી કરતો પત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અમદાવાદને લખો. આટલું કે તેમાં તમારે બે વાર વાંચવાનું કે એમાં મિહિર લાલકર નું ખાતું કઈ બેંકમાં છે એ સ્પષ્ટ રાખી. તો જો લખનાર જેનું સરનામું ડોક્ટર મિહિર લાલકર 24 ટ્રેનિંગ ઉપર ન્યૂ સીજી રોડ ચાંદખેડા વિસ્તાર શહેર છે અમદાવાદ, એના પિનકોડ નંબર છે, સામે ડોર ડોક્ટર મિહિર લાલકર ના ફોન નંબર અને મોબાઈલ નંબર લખેલા. હવે ત્યાર પછી મહત્વનું છે પત્રમાં તારીખ લખવી કે જે પુરાવો રહે. તો જોઈએ આપણે આગળ. તો કે એ મિહિર લાલકર 20મી જુલાઈ 2017 ના રોજ લખે છે. જેવી તારીખ પૂરી થાય તારીખની એક લાઈન છોડીને સીધું ડાબી બાજુ આવી જવાનું મેળવનારનું સરનામું. મેનેજર શ્રી, કારણ કે બેંકના દરેક પત્રમાં શરૂઆત મેનેજર શ્રી જે
આંતરિક સરનામું છે એમાં એક ફરજિયાત લખેલું હશે. મેનેજર શ્રી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ન્યૂ સીજી રોડ ચાંદખેડા અમદાવાદ જુઓ. શહેરનું એક જ નામ છે. વિષય સૂચક રેખા ચેકના નાણાંની ચૂકવણી. ચેક કોઈ દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવે તો નાણાં ચૂકવવા નહીં એ અટકાવવા અંગે સંબોધન વિષય સૂચક પહેલા લખી શકો છો અથવા વિષય સૂચક રેખા પછી લખો તો પણ ચાલે છે. આવો અગિયારમા ધોરણમાં આપણે ભણીએ. અહીંયા લગી બધાને ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું? બધા પણ લખનાર, ખાતાધારક, મેળવનાર બે વિષય સૂચક રેખા ને પછી સંબોધન. પછી પેલો પેરેગ્રાફ આપણે પાકો કરેલો છે. હાલો જોઈએ પાઠ્યપુસ્તકમાં જોતા જાય. હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં હું એટલે અહીંયા કોણ લખનાર છે વિદ્યાર્થીઓ? ડોક્ટર મિહિર લાલવંતર ખાતાધારક. આપની બેંકમાંથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહે છે કે એમાં બચત ખાતા નંબર 101-232-4556 ક્યાંક ખાતાના નંબર હંમેશા 7-8 અંકથી વધારે જ હોય છે. ડોક્ટર મિલાનોફર પોતાની રજૂઆતમાં શરૂઆતમાં કહી દે છે કે હું આપની બેંકમાં આટલા વર્ષથી આ પ્રકારનું આ નંબરનું ખાતું ધરાવું છું અને આ ખાતાનો જો ટૂંકું અને ટચ બહુ લાંબુ લખાણ નથી કે જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું આ ખાતામાંથી રૂપિયા મેળવવા. અને બીજા પેરેગ્રાફમાં જો મૂકીએ છીએ મહત્વની વાત, મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલ ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું. ડોક્ટર મિહિર લાલવંતર પત્ર પછી લખે છે, પેલા તો બેંકનો કોન્ટેક કરે છે અને ઝડપથી પેલા બેંકને જાણ કરે છે કે ભાઈ મારા ચેકના નાણાં કોઈ ચેક વટાવવા આવે તો ચેકના નાણાં ચૂકવવા નહીં, આવું એક ટેલિફોન દ્વારા માહિતી આપી દે છે. છતાંય પુષ્ટિ યાદ કરાવવા માટે એક પુરાવો એટલે જો કે છે આ પત્ર ઉપરોક્ત બાબતની, ઉપરોક્ત એટલે આજે સવારે જે ચેકના નાણાંની અટકાવવાની વાત કરી એની યાદ કરવા માટે લખી રહ્યો છું. બીજા પેરેગ્રાફમાં કહી દીધું પત્ર લખવાનું કારણ શું, પુરાવો. અને હવે ત્રીજું પેરેગ્રાફ છે જેમાં મહત્વના પોઈન્ટ છે કે શ્રીયુત શ્રીકાંત જોશીના નામે લખાયેલો તારીખ 19 જુલાઈ 2017 નો તમારી બેંકનો રૂપિયા 10,000 નો ચેક અને ચેકના નંબર તમને ખબર હશે ચેકબુક હોય તેમાં ઘણા બધા ચેક હોય જેના સિરિયલ નંબર. જો ડોક્ટર મિહિર લાલવંતરે જે ચેક લખ્યો તો એ કોના નામે હતો? શ્રીકાંત જોશીના નામે. કઈ તારીખે એ ચેક લખ્યો હતો? 19 જુલાઈ. અને કેટલા રૂપિયાનો હતો એ એને ખબર છે એટલે ક્યાંક ભૂલથી મુકાઈ ગયો છે. 10,000 નો ચેક અને ચેકના નંબર કે જે આ ચેક મારાથી ખોવાઈ ગયો છે એટલે કોનાથી? ડોક્ટર મિહિર લાલવંતરથી ક્યાંક મુકાઈ ગયો છે. બેરક ચેક હોવાના કારણે, બેરક ચેક એટલે જોખમી ચેક, એમાં લખી દીધું છે સિગ્નેચર પણ હોય. હવે જેને મળે એ બેંકમાં જાય એટલે રૂપિયા તરત મળી જાય. એટલે કે બેરક ચેક હોવાના કારણે આ ચેકનો કે હું ચિંતિત છું. હકીકતમાં શ્રીકાંત જોશીને એકો ન હોય કોકને મળી જાય તો કે એક રૂપિયા લઈ શકે એટલે કે છે હું એ બાબતે વધુ ચિંતિત છું. જો ઉપરોક્ત ચેકના નાણાંની ચૂકવણી માટે કોઈ પણ દ્વારા રજૂ કરવા તો તેના નાણાં ચૂકવણી કરશું નહીં. કદાચ એવું બને કે શ્રીકાંત જોશીને તમને પ્રશ્ન થાય કે દીદી શ્રીકાંત જોશીને જ આ ચેક મળી ગયો હોય તો પણ અત્યારે એને યાદ જ નથી કે એને આપી દીધો છે, એને ખાસ યાદ જ છે કે હજી ગઈકાલે લખ્યો છે અને ચેક કોઈને આપ્યો નથી પણ ક્યાંક ખોવાઈ ગયો છે. જો કોઈને મળે તો ચેકના નાણાંની ચૂકવણી કરશો નહીં. નીચે શુભેચ્છા દર્શક સમાપનમાં કહે છે કે આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે. એટલે કે કદાચ કોઈ ચેક રજૂ કરવામાં આવે તો પણ તમે એ ચૂકવણી કરશો નહીં. આભાર. આપનો વિશ્વાસ મિહિર લાલવંતર. હવે ઘણા વિદ્યાર્થીઓને એવું થતું હશે કે આવો પત્ર પૂછાઈ જાય તો બહુ લખાણ પણ નથી અને સરળતાથી યાદ પણ રહી જાય એવું છે કે પેલા લખનાર ખાતા ધરાવો મેળવનાર બેંક વિષય સૂચક રેખામાં તો શીર્ષકમાં જ આપેલું છે પ્રશ્નોત્તરીમાં. પેલો પેરેગ્રાફ એ સરળ છે કે ભાઈ હું આપની બેંકમાં આ નંબરનું આટલા વર્ષથી ખાતાનું સેવા લઈ રહ્યો છું નિયમ પણ
બધાને સરળતાથી યાદ રહી ગયો છે કે પરીક્ષામાં શીર્ષક બદલાય કે નામ બદલાય પણ લખાણનું ફોર્મેટ તો એ જ રહે. હવે જુઓ ચોથો પત્ર, બેંક દ્વારા ચેક ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. ફરીવાર, અત્યાર સુધી આપણે બે પત્ર ભર્યા, એક તો ડીમેટ ખાતું ખોલવાનું અને બીજું આપણે લખાયેલો છે, આપણા દ્વારા લખાયેલો છે ખોવાઈ ગયો છે અને બેંકના દ્વારા ચેકની નાણાંની ચૂકવણી અટકાવવા, તો બંને વિનંતી પત્ર. હવે અહીંયા સ્પષ્ટતા થઈ જશે જ્યારે શિક્ષક પરીક્ષામાં આવશે ત્યારે શબ્દ આપશે ફરિયાદ કરતો પત્ર, એટલે ખ્યાલ આવી જાય કે લખાય છે બેંકની પણ ફરિયાદ. તો ચોથો પત્ર છે એમાં શિક્ષકના પેઢીનું નામ છે સમરસ નોવેલ્ટી. પહેલો માળ, ચારની ટાવર, દીવ ચાર રસ્તા, સોમનાથ. સમરસ નોવેલ્ટી સ્ટોર ખાતા ધારક છે. સોમનાથના એ વિસ્તારમાં પોતે જે વસ્તુનું વેચાણ કરે છે એમાં એની પેઢીનું નામ હશે, એના નામ ખાતું ખોલાવેલું હશે. એટલે પરિવાર ખાતાધારકના વ્યક્તિગત ખાતું પણ હોઈ શકે અને કોઈ પેઢીનું પણ ખાતું હોઈ શકે, પણ લગ્નના અનુસાર ખાતાધારક હશે એ યાદ રાખજો. 23 જુલાઈ 2017 પત્ર લખે છે, તારીખ ભૂલવાની નથી અને તારીખની પદ્ધતિ પણ ભૂલવાની નથી. સામે કે પેઢીના ફોન નંબર હોય અથવા પેઢીના માલિકના મોબાઈલ નંબર હોય તો એ પણ જણાવી દેવાનું છે. મેનેજર શ્રી, બેંક દ્વારા ખોટી રીતે ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાથી, હવે જો એ સ્પષ્ટતા કરતો કે સમરસ નોવેલ્ટી સ્ટોરનું ખાતું આંધ્ર બેંકમાં છે, એના ખાતામાં બેલેન્સ છે, નાણાં છે, એને કોઈ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના થાય એના નામે ચેક લખી દીધો છે, પણ બેંક દ્વારા આ ચેક ખોટી રીતે ખાતામાં રૂપિયા છે અને નથી એવું સાબિત કરે છે અને બેંક એવું રૂપિયા અમાન્ય છે, એટલા માટે ફરિયાદ કરતો પત્ર લખે છે સંબોધન સાહેબ શ્રી. હવે જોઈએ શું સ્પષ્ટતા કરે છે. અમે છેલ્લા 9 વર્ષથી આપની બેંકમાં ચાલુ ખાતા નંબર, એટલે બચત ખાતું નથી, કયું છે, રોજબરોજના વ્યવહાર થતા હોય લેવડ દેવડના, એટલે પેઢી કેવું ખાતું ખોલે, ચાલુ ખાતા નંબર 00132387290 અમારી પેઢી સમરસ નોવેલ્ટીના નામનું ખાતું ધરાવે છે. પેઢીના નામનું આંધ્ર બેંકમાં ચાલુ ખાતા નંબર કેટલા વર્ષથી છે એ કહી દીધું. બધામાં જો પહેલો પેરેગ્રાફ સરખો છે, પછી કે છે જો અમારા તમામ પ્રકારના વ્યાપારી નાણાકીય વ્યવહારો આ ખાતામાંથી જ કરવામાં આવે છે, ચાલુ ખાતામાંથી જ પેઢીના વ્યવહાર કરવામાં આવે છે. એટલે દરેક વિદ્યાર્થીઓને પત્રનું અડધું ફોર્મેટ આ પાઠમાં સરળતાથી યાદ રહી જાય એવું છે. લખનાર ખાતાધારક, મેળવનાર બેંક અને વિશેષ સૂચક રેખા અને પછી સંબોધન અને પ્રથમ પેરેગ્રાફમાં સ્પષ્ટતા થઈ કે ભાઈ અમે આ નંબરનું ખાતું આટલાથી ધરાવીએ છીએ, આટલા વર્ષોથી અમે લાભ લઈએ છીએ. બીજા પેરેગ્રાફમાં જો હોય કે સ્પષ્ટતા તારીખ અવશ્ય લખેલી છે કે 15 જુલાઈ 2017 નો ચેક નંબર 00465 કે જેમાં રૂપિયા 12,000 નું મૂલ્ય દર્શાવેલું ચેકમાં લખેલા છે, કેમ કે 12,000 ના ચેક મૂલ્ય એટલે કે કિંમત નો ચેક પ્રતિભા સ્ટોર સોમનાથ ના નામે અમે આપેલો ચેક. સમરસ નોવેલ્ટી સ્ટોરને પ્રતિભા સ્ટોરને કેટલા આપવાના હતા, 12,000. તો સમરસ નોવેલ્ટી સ્ટોરે શું કર્યું, ચેક લીધો કયા નામે, તો કે પ્રતિભા સ્ટોરના નામે, કેટલા રૂપિયાનો, 12,000. હવે આ ચેક લખીને સમરસ વાળાએ કોને આપ્યો હોય, પ્રતિભા સ્ટોર્સ. જો
બેંકમાં કે છે પ્રતિભા સ્પોર્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવી. હવે જરૂરી નથી કે પ્રતિભા સ્ટોરનું ખાતું પણ આંધ્ર બેંકમાં હોય, એનું બીજી બેંકમાં હોય, પણ એને જો રૂપિયા આપવાના છે, એટલે કે વ્યાપારી દ્વારા જે બેંક અન્ય બેંક દ્વારા અન્ય વ્યાપારી બેંક દ્વારા રજૂ કરવામાં આવી હતી, પરંતુ એ ચેકના નાણાં તેમના ખાતામાં જમા ન થયા અને ખાતામાં એવું કીધું કે ચેક જ્યારે રજૂ કરવામાં આવ્યું ત્યારે એમ કીધું કે ખાતામાં અપૂરતું બેલેન્સ છે, જુઓ, પરંતુ આ ચેકના નાણાં પ્રતિભા સ્ટોરના ખાતે જમા થયેલા નથી અને એ ખાતામાં અપૂરતું બેલેન્સ છે એવી માહિતી આપી અને ચેક પરત આપ્યો. તો પાસબુકમાં કે છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને જ અમો ચેક લખતા હોઈએ છીએ, આવું કોણ કહે છે? પાસબુકમાં છેલ્લી નોંધ કોણે જોઈ હોય? સમરસ દવે કે સ્ટોરે કે ભાઈ આપણે આટલા ચૂકવવાના છે, આપણા ખાતામાં આટલા છે, તો પ્રતિભા સ્ટોરને ચેક લખી દે. ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં રૂપિયા હજી 50,000 જમા છે. કોના ખાતામાં જમા છે? સમરસ નવેટી સ્ટોરના ખાતામાં. જેથી લખ્યો તો 15 જુલાઈ તે દી 50,000 હતા અને આજે પણ 50,000 છે. તેમ છતાંય જો રૂપિયા 12,000 ના મૂલ્યનો ચેક પ્રતિભા સ્ટોર બીજી બેંકમાં રજૂ કરે અને પ્રતિભા સ્ટોરને એ બેંક એમ કહે કે એમના ખાતામાં બેલેન્સ નથી, જો કહે છે તો કે ચેકને અમાન્ય કરવામાં આવે તો એ બાબત ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય. હવે જો ત્રીજા પેરેગ્રાફની ગંભીરતાને કેટલું ધ્યાનમાં લેવા લાગે છે કે ઉપરોક્ત બાબતની સત્વરે ઝડપથી તપાસ કરી અમને જાણ કરશો. બેંકની આ પ્રકારની ગેરકારીની વ્યાપારી પેઢીની પ્રતિષ્ઠાઓને હાનિ પહોંચાડે અને નાણાના દિવાલ અટકી અટકી જાય છે. ભવિષ્યમાં આવી ઘટના ના થાય તેની કાળજી રાખવા વિનંતી. છેલ્લી બે લાઈનમાં ખૂબ સરળતાથી અને સ્પષ્ટ સારી એવી જોરદાર વાત કરી દઈએ છીએ કે ભાઈ ઉપરોક્ત આ બાબત જે થયું તે પણ બીજા વ્યાપારી પેઢીને કેવી અસર પહોંચે, તો કે ભાઈ ખાતામાં રૂપિયા નથી, ચેક લખી દીધો છે, આવી હાનિ પહોંચે એ બાબતની ફરીવાર કાળજી રાખો કે ન થાય. છેલ્લે આભાર વ્યક્ત કરે છે આપનો વિશ્વાસ મનુભાઈ ચોટલિયા, સમરસ નોવેલ્ટી સ્ટોરનો માલિક. પત્રમાં ફરિયાદ કરે છે પણ જો ફરિયાદમાં કોઈ ધાક ધમકી નથી, અભદ્ર વ્યવહાર નથી, સરળ શૈલી, સ્પષ્ટ ભાષા, નિયત ઢાંચામાં એ બાબતને ધ્યાનમાં રાખ્યું છે કે કોઈ અભદ્ર વર્તન નથી કે ગેરવર્તન નથી કે જેથી ચેકના મેનેજરનું પણ અપમાન થાય. પહેલા પત્રમાં ચેક ખોવાઈ ગયો છે તો ફોન દ્વારા તો વાત કરી હતી પણ પુષ્ટિ યાદ કરાવવા માટે અને પુરાવા માટે પત્ર લેવો. બીજા પત્ર આજે ભાઈના એમાં નાણાં છે, તમે કોઈને ચેક લખી દીધો છે પણ એ ચેક અમાન્ય કર્યો છે, કોઈ અપૂરતું બેલેન્સ એવી વાત કરી, ફરીવાર તમે ચેક કર્યું અને પછી બેંકની ધ્યાન રાખતો પત્ર લખો છો. તો આ બે પત્રનો આજે આપણે અભ્યાસ કર્યો વિદ્યાર્થીઓ. હોમવર્કમાં તમને લોકોને આગળના પીરિયડની અંદર આપેલો હતો સ્વાધ્યાયનો પેલો, આજના હોમવર્કમાં છે નોંધ કરી લેજો, લખવાનું છે, ખાસ ફરજિયાત છે, બધાએ હોમવર્ક કરવું ફરજિયાત છે. બીજો પત્ર કે તમારા તમારી બેંક દ્વારા સ્વાધ્યાયનો બીજો પત્ર, તમારી બેંક દ્વારા આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે તો બેંકને જાણ કરતો પત્ર લખો. તો તમારે ક્રેડિટ કાર્ડ નંબર, ખાતા નંબરની માહિતી આપવાની છે. એટલે સ્વાધ્યાયનો બીજો પત્ર હોમવર્કમાં છે, ફરીવાર યાદ કરી દો, લખી દેજો હોમવર્ક સ્વાધ્યાયનો પત્ર બે લખો. ભૂલાય દરેક વિદ્યાર્થીએ નોંધ લખવાની છે અને બેંકના પત્ર બહુ સરળ અને સીધા છે, માત્ર શિક્ષક ઉપરથી એના લખાણમાં થોડો ઘણો ફેરફાર આવશે જે આપણે અભ્યાસ કરી છે એટલે આવડી જશે. એટલે હોમવર્ક યાદ કરીને ખાસ લખી લેજો સ્વાધ્યાયનું પત્ર બીજું. નમસ્કાર.